નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુઝન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ અગિયારમું બળ અને દબાણ આ પ્રકરણ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે પદાર્થ છે એ કેવી રીતે ગતિ કરે છે તે તમે ધોરણ સાતમાં છે એ શીખી ગયા છો એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેટલી વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરી શકાય તે તમને યાદ છે એક એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર શું દર્શાવે છે તમે જાણો છો કે જમીન પર ગબડતો દડો ધીમો પડી જાય છે ક્યારેક તેની ગતિની દિશામાં પણ ફેરફાર થાય છે એવું પણ શક્ય બને છે કે દડો ધીમો પડે છે અને સાથે સાથે ગતિની દિશા પણ બદલાય છે સેના લીધે પદાર્થની ગતિ વધે છે કે ઘટે છે અથવા તેની ગતિની દિશા બદલે છે તે અંગે તમને ક્યારેય આશ્રય થયું છે ચાલો આપણે આપણા રોજબરોજના થોડા અનુભવોને યાદ કરીએ ફૂટબોલને ગતિમાં લાવવા માટે શું કરો છો ગતિમાન દડાને વધારે ઝડપથી ગતિ કરાવવા માટે તમે શું કરો છો ગોલકીપર દડાને કઈ રીતે અટકાવે છે બેટ્સમેન દ્વારા ફટકાયેલ દડાને ફિલ્ડર કઈ રીતે રોકે છે હોકીનો ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને હળવા ફટકાથી ગતિની દિશા બદલે છે આ બધી જ પરિસ્થિતિઓમાં દડાની ગતિ વધે છે કે ઘટે છે તેની ગતિ દિશા બદલાય છે કે દડો સ્થિર થાય છે જ્યારે દડાને લાત મારીએ છીએ કે ધકો મારીએ કે ફેંકીએ અથવા હળવો ફટકો મારીએ ત્યારે આપણે તેના પર બળ લગાડ્યું છે તેમ કહીએ છીએ હવે બળ શું છે જ્યારે તે વસ્તુઓ પર લાગે છે ત્યારે તે શું કરી શકે છે તો આ પ્રકરણમાં આપણે આવા જ પ્રશ્નોના જવાબ છે મેળવવાના છે બળ ધકો કે ખેંચાણ અમુક કાર્યો કરવા માટે આપણે ચૂંટવું ખોલવું બંધ કરવું લાત મારવી ફટકારવું ઉચકવું હળવો ફટકો મારવો ધક્કો મારવો કે ખેંચવું જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ આ ક્રિયાઓમાંની દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે શું આવા બધા શબ્દો માટે કોઈ એક શબ્દ વાપરી શકાય ચાલો આપણે જોઈએ પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ એક કોષ્ટક અગિયાર પોઈન્ટ એકમાં પદાર્થની ગતિ સાથે સંકળાયેલી સુપરિચિત પરિસ્થિતિઓના ઉદાહરણ આપેલા છે તમે આવી પરિસ્થિતિઓ ઉમેરી શકો છો કે બદલી શકો છો દરેક કિસ્સામાં ધક્કો અને અથવા ખેંચાણ કઈ ક્રિયામાં સામેલ છે તે ઓળખો અને અલોકોનો નોંધો આ માટે એક મદદરૂપ ઉદાહરણ આપેલ છે તમે નોંધ્યું કે ઉપરની દરેક ક્રિયાઓ ધક્કો મારવો કે ખેંચવું કે બંનેમાં વહેંચી શકાય છે આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે વસ્તુને ગતિમાં લાવવા માટે ધક્કો મારવો પડે છે કે ખેંચવી પડે છે વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તો તેને બળ એટલે કે ફોર્સ કહેવામાં આવે છે આ પરથી કહી શકાય કે બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે ચાલો આપણે જોઈએ ધોરણ છ માં તમે શીખ્યા હતા કે ચુંબક લોખંડના ટુકડાને પોતાની તરફ આકર્ષે છે શું આ આકર્ષણ એ ખેંચાણ છે બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે થતા અપાકર્ષણ વિશે શું કહી શકાય શું તે ખેચાણ કે ધક્કો છે બળો આંતરક્રિયાને કારણે ઉદભવે છે ધારો કે એક વ્યક્તિ સ્થિર કારની પાછળ ઉભો છે તે વ્યક્તિની માત્ર હાજરીના કારણે કાર ગતિમાં આવશે ધારો કે વ્યક્તિ કારને હવે ધકે મારવાનું શરૂ કરે છે એટલે કે તેના પર બળ લગાડે છે લગાડેલા બળની દિશામાં કાર ગતિ કરી શકે છે નોંધો કે કારને ગતિમાં લાવવા માટે વ્યક્તિએ કારને ધક્કો મારવો પડે છે તમે પરિચિત હો તેવી ત્રણ પરિસ્થિતિઓ આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણમાં છે એ દર્શાવેલી છે આ કિસ્સાઓમાં કોણ ધક્કો મારે છે ને કોણ ખેંચે છે તમે નક્કી કરી શકો છો આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણ એ માં આ બંને છોકરીઓ એકબીજાને ધકો મારતી દેખાય છે જ્યારે આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણ બી માં આ એકબીજાની ખેંચતી દેખાય છે તે જ રીતે આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણ સી માં વ્યક્તિ અને ગાય એકબીજાને ખેંચતા દેખાય છે અહીં દર્શાવેલી બે પરિસ્થિતિઓમાં છોકરીઓ એકબીજા પર બોલ લગાડે છે શું વ્યક્તિને ગાય વચ્ચે આ શક્ય છે શું આ સત્ય છે આ ઉદાહરણો પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે બળ લાગવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ આમ એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે બળની શરૂઆત એક્સપ્લોરિંગ ફોર્સિસ ચાલો આપણે બળ વિશે વધારે છે એ શીખવાનો પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ બે ટેબલ કે બોક્સ જેવી ભારે વસ્તુ પસંદ કરો જેને તમે વધારે ધક્કો મારીને ગતિમાં લાવી શકો તેને તમે એકલા ધક્કો મારવાનો પ્રયત્ન કરો શું તમે તેને ખસેડી શકો છો હવે તમારા મિત્રોમાંથી કોઈ એકને તેને તે દિશામાં ધક્કો મારવા માટે મદદ કરવાનું કહો હવે શું થયું તો સવેત સહેલાઈથી ખસે છે તમે સમજાવી શકો છો શા માટે હવે તે જ વસ્તુને ધક્કો મારો પણ તમારા મિત્રને વિરુદ્ધ બાજુથી ધક્કો મારવાનું કહો શું વસ્તુ ખસે છે જો હા તો કઈ દિશામાં ખસે છે તે નોંધો તમે અંદાજ લગાવી શકો છો કે તમારા બે માંથી કોણ વધારે બળ લગાડે છે તમે ખેંચની રમત જોઈ છે આ રમતમાં બે ટીમ દોરડાની વિરુદ્ધ દિશામાં ખેંચે છે બંને ટીમના સભ્યો દોરડાને પોતપોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે કેટલી વાર દોરડું જરાય ખસતું નથી શું તે દર્શાવેલી પરિસ્થિતિ જેવું નથી લાગતું જે ટીમ વધારે જોરથી ખેંચે છે એટલે કે વધારે બળ લગાડે છે તે અંતે રમત જીતી જાય છે આ ઉદાહરણો અહીં આપવામાં આવેલા ઉદાહરણો બળના પ્રકાર વિશે શું સૂચવે છે પદાર્થ પર એક જ દિશામાં લગાડેલ બળો એકબીજામાં ઉમેરાય છે હવે યાદ કરો પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ બે માં તમે અને તમારા મિત્ર ભારે બોક્સને એક જ દિશામાં ધક્કો મારો છો ત્યારે શું થાય છે જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય છે જ્યારે તમે અને તમારો મિત્ર ભારે બોક્સને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ધક્કો મારતા હતા ત્યારે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ બેમાં તમે શું જોયું યાદ કરો કે દોરડા ખેંચની રમતમાં બંને ટીમો દોરડાને સમાન બળથી ખેંચે છે ત્યારે દોરડું કોઈ પણ દિશામાં ખેંચાતું નથી આમ આપણે શીખ્યા કે એક બળ બીજા કરતાં વધારે કે ઓછું હોઈ શકે છે સામાન્ય રીતે બળની માત્રાએ એના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે બળ કઈ દિશામાં લાગે છે તેનો પણ આપણે ઉલ્લેખ કરવો પડે જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે શું એનો મતલબ એવો થાય છે કે જો પદાર્થ પર લાગતા બંને વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ પર લાગતું ચોખ્ખું પરિણામી બળ શૂન્ય હોય વ્યાપક રીતે પદાર્થ પર એક કરતાં વધારે બળ લાગી શકે જોકે પદાર્થ પર થતી અસર તેના પર લાગતા ચોખા એટલે કે પરિણામી બળને કારણે હોય છે બળ પદાર્થની ગતિ અવસ્થા બદલી શકે છે અ ધ સ્ટેટ ઓફ મોશન જ્યારે પદાર્થ પર બળ લાગે છે ત્યારે શું થાય છે ચાલો આપણે જોઈએ પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ ત્રણ એક રબરનો દડો લો અને તેને ટેબલ કે કોક્રિટના ભોંયતળિયા જેવી સમતલ સપાટી પર મૂકો હવે દડા અને સમતલ સપાટી પરથી ધીમેથી ધક્કો મારો શું દડો ગતિની શરૂઆત કરે છે દડો હજુ ગતિમાં હોય ત્યારે ફરીથી ધક્કો મારો શું તેની ઝડપમાં કોઈ ફેરફાર થાય છે શું તે વધે છે કે ઘટે છે પછી તમારી હથેળીને ગતિમાન દડાની સામે રાખો જેવો દડો હથેળીને સ્પર્શે એ તરત જ એ હથેળી દૂર કરો શું હથેળી દડા પર બળ લગાડે જ છે હવે દડાની ઝડપમાં શું ફેરફાર થાય છે શું તે વધે છે કે ઘટે છે જો તમે ગતિમાન દડાની સામે રાખો તો શું થશે કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લેવામાં આવે છે ત્યારે ખેલાડી બોલ પર બોલ લગાડે છે બોલને ફટકારતા પહેલા બોલ સ્થિર હતો અને તેથી તે ઝડપ શૂન્ય હતી લગાડાયેલ બળના કારણે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે છે ધારો કે ગોલકીપર ગોલ બચાવવા માટે કૂદકો મારે કે આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરે છે લાગુ પડેલા બળ વડે તે બોલને રોકી શકે છે કે ગતિની દિશા બદલી શકે છે જો ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય તો તેની ઝડપ ઘટીને શૂન્ય થાય છે આ અવલોકન સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે છે જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ વધે છે જો બળની ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો પરિણામે પદાર્થની ઝડપમાં ઘટાડો થાય છે તમે બાળકોને એકબીજા સાથે રબરના કે ટાયર કે કોઈ રિંગને ધક્કો મારીને ઝડપથી ચલાવવાની સ્પર્ધા કરતા જોયા હશે હવે તમે સમજી ગયા છો કે ધક્કો દેવાથી ટાયરની ઝડપ કેમ વધી જાય છે પહેલી એ જાણવા આતુર છે કે પદાર્થ પર લાગુ પાડેલું બળ માત્ર પદાર્થની ઝડપમાં ફેરફાર કરે છે ચાલો આપણે જોઈએ પ્રવૃત્તિ અગિયાર ચાર જેમ તમે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ માં કર્યું હતું તે જ રીતે એક દડોલો અને તેને સમતલ સપાટી પર મૂકો તેને ધક્કો મારીને ગતિમાં લાવો હવે કંપાસ બોક્સમાંથી ફૂટપટ્ટી લઈ તેના ગતિ માર્ગમાં આકૃતિ અગિયાર પોઈન્ટ આઠમાં દર્શાવ્યા મુજબ મૂકો આમ કરવાથી તમે ગતિમાન દડા પર બળ લગાડો છો શું દડો ફૂટપટ્ટીની અથડાઈ પછી તે દિશામાં ગતિ કરવાનું ચાલુ રાખશે પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને ગતિમાન દડાને અવરોધવા માટે ફૂટપટ્ટીને એવી જ રીતે મૂકો કે જેથી તે ગતિમાર્ગમાં સાથે જુદા જુદા કોણ એટલે કે ખૂણા બનાવે દરેક કિસ્સામાં ફૂટપટ્ટીને અથડાયા પછી દડાની ગતિમાં કે દિશામાં અંગેના છે એ અવલોકન નોંધો ચાલો આપણે થોડા વધુ ઉદાહરણ જોઈએ વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમની સાથે ખેલાડીઓ તરફ ધકો મારીને મોકલતા હોય છે ક્યારેક દડો ધકો મારીને ફટકો એટલે કે સ્મેશ મારીને કોર્ટની બીજી બાજુ મોકલવામાં આવે છે ક્રિકેટમાં બેટ્સમેન બેટ વડે ફટકારીને દડા પર બળ લગાડે છે શું આ કિસ્સાઓમાં દડાની ગતિની દિશા કોઈ ફેરફાર થાય છે આ બધા જ ઉદાહરણોમાં ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બદલાય છે આ પ્રકારના બીજા વધારે ઉદાહરણો તમે આપી શકો છો પદાર્થની ઝડપ કે દિશા બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે તેમ કહેવાય આમ પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે હવે જોઈએ ગતિની અવસ્થા પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપવાળી અવસ્થામાં ગણવામાં આવે છે પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય એ બંને ગતિની અવસ્થા કહેવાય શું આનો મતલબ એવો થયો કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરશે ચાલો આપણે શોધીએ આપણો સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી ઉદાહરણ તરીકે એક ભારે બોક્સ તમારી તાકાત હોય એટલું બળ લગાડવા છતાં પણ ન ખસે આ જ રીતે જ્યારે તમે દીવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો છો ત્યારે તેના પર બળની કોઈ અસર દેખાતી નથી હવે પછીનો આપણો મુદ્દો બળ પદાર્થોનો આકાર બદલી શકે છે જે આપણે આવતા લેક્ચરમાં જોશું અસ્તુ